हिमाचल प्रदेश में आवेला पूर में मंडी में रहता अनिल सिंह नु घर तेमनी नजर सामे ज पानी में तणाई गयु। अनिल नी जीवनभरनी कमाणी गणतरी नी सेकंडो में डूबी गई। तमने समझातु नथी के हवे परिवार माटे छतनी व्यवस्था केवी रीते थशे। आ कुदरती आफत थी पीड़ित अनिल एकला नथी। पूर अने भूस्खलन नी तबाही थी राज्य में 5,000 थी वधु लोको घरबार वगरना थया छे। जो अनिले कुदरती आफतोना जोखमने कवर करवा माटे घरनो वीमो लीधो होत तो आजे तेमने आवी परिस्थितिमां न मुकावो पड्यो होत। अनिल ज नहीं तेमना जेवा घणा लोको छे जेओ मकान अने दुकाननो वीमो नथी करावता। SBI इको रेप रिपोर्ट दर्शावे छे के वर्ष 2022 मां कुदरती आपत्तिओना कारणे वैश्विक स्तरे 22.56 लाख करोड़ रूपियानो नुकसान थयुं। तेमां 10.25 लाख करोड़ रूपियानो वीमा कवर हतुं, एटले के वीमा कवरनुं नुकसान 54% हतुं। ભારતમાં 2020માં પૂરથી કુલ 52,500 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું, પરંતુ વીમા કવર ફક્ત 11% હતું। આ વખતે ભૂસ્ખલનથી દેશમાં 15,000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થવાનું અનુમાન છે। બીજી તરફ વીમા કવર ફક્ત 8% સંપત્તિનું જ છે। આ રીતે દેશમાં વીમાનું ગેપ 92% છે। भारत दुनिया में अमेरिका ने चीन बाद एवो त्रीजो देश छे जेने 1990 बाद सौथी वधु कुदरती आपत्तिओनो सामनो करवो पड्यो छे, जेमां पूर, भूस्खलन, वावाजोड़ा, भूकंप अने दुष्काळ जेवी आपत्तिओ सामेल छे। देश में 1900 साल बाद थी कुदरती आपत्तिओना 764 केसो सामे आव्या। वर्ष 2019 थी 2000 सुधी भारत में 402 कुदरती आफतो आवी, જ્યારે 2001 થી 2022 સુધી દેશમાં 361 આવી ઘટનાઓ બની। ભારતમાં કુદરતી આફતોમાં સૌથી વધુ પૂરનો સામનો કરવો પડ્યો છે। રિપોર્ટ દર્શાવે છે કે અંદાજે 61% કુદરતી આપત્તિઓ પૂર તરીકે આવી છે, ત્યારબાદ સૌથી વધુ વાવાઝોડા આવ્યા। વર્ષ 1900 બાદ ભારતને કુદરતી આફતોથી અંદાજે 150 અબજ ડોલરનું નુકસાન થયું છે, તેમાં સૌથી વધુ 92.1 અબજ ડોલરનું નુકસાન પૂરના કારણે થયું છે। બજાજ આલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સના ચીફ ટેકનિકલ ઓફિસર ટી.એ. રામાલિંગમ કહે છે કે ભારતમાં કુદરતી આફતોનું જોખમ અન્ય દેશો કરતાં વધારે છે। મોટાભાગના લોકોને ઘરનું સપનું પૂરું કરવામાં જીવનભરની મૂડી લાગે છે, સાથે જ હોમ લોન પણ લેવી પડે છે। જેમ તમે કાર માટે વીમો ખરીદો છો તેમ તમારા ઘર માટે વીમો ખરીદવો જરૂરી છે। તે તમારા ઘરને થયેલા નુકસાન અને તેમાં રાખવામાં આવેલી કિંમતી ચીજવસ્તુઓને આવરી લે છે। હોમ વીમો ઘર માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે। કુદરતી આફતને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બજારમાં ઘણા પ્રકારના વીમા ઉત્પાદનો છે। ભારત ગૃહરક્ષા એ હોમ ઇન્સ્યોરન્સ માટેની એક સ્ટાન્ડર્ડ પોલિસી છે। તમામ જનરલ વીમા કંપનીઓ તેને એક જ નામથી વેચી રહી છે। તેમાં ઘરની રચના અને તેમાં રહેલી સામગ્રી જેમ કે વીજળી, બાથરૂમ અને ગેરેજ વગેરેને આવરી લેવાય છે। કેટલાક વીમા ઉત્પાદનો પણ છે જેમાં તમામ પ્રકારના જોખમો કવર કરવામાં આવે છે। આ હાઉસ હોલ્ડ પોલિસી હોય છે। આમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો। તમે કેટલાક જરૂરી રાઇડર્સ લઈને તમારા વીમાનો વ્યાપ વધારી શકો છો। વીમા નિષ્ણાત ટી.એ. રામલિંગમ કહે છે કે પ્રોપર્ટીનો લાંબા સમય માટે વીમો લેવામાં આવે છે। સામાન્ય રીતે આના માટે એક જ પ્રીમિયમ પોલિસી હોય છે। સ્ટાન્ડર્ડ ઇન્સ્યોરન્સ પોલિસી ભારત ગૃહરક્ષા એ 10 વર્ષની પોલિસી છે। તેનું પ્રીમિયમ આશરે 17 પૈસા પ્રતિ હજારની આસપાસ આવે છે, જ્યારે હાઉસ હોલ્ડ પોલિસી માટે આ દર હજાર દીઠ 25 પૈસા છે। એકંદરે આ વીમાનું પ્રીમિયમ ઘણું સસ્તું છે। ઉદાહરણ તરીકે જો તમે હોમ પ્રોટેક્શન પોલિસી ખરીદી રહ્યા છો અને તમારા ફ્લેટની કિંમત 40 લાખ રૂપિયા છે તો તમને લગભગ 10,000 રૂપિયામાં 10 વર્ષનું વીમા કવર મળશે। આ રીતે તમે દિવસમાં 1 ચાના ખર્ચ કરતા પણ ઓછા ખર્ચે ઘરનો વીમો મેળવી શકો છો। હવે સવાલ ઉભો થાય છે કે ઘર માટે વીમો કેમ નથી લેતા લોકો? આ સવાલ પર એક્સપર્ટ્સની વાત માનીએ તો હોમ ઇન્સ્યોરન્સ અંગે લોકોમાં જાગૃતતા નથી। સરકાર અને વીમા નિયામક ઇરડાની પહેલથી એપ્રિલ 2021માં ભારત ગૃહરક્ષા સ્વરૂપે સ્ટાન્ડર્ડ પોલિસી લોન્ચ કરાઈ હતી, પરંતુ વીમા કંપનીઓ આ પોલિસીને વેચવામાં રસ નથી દર્શાવી રહી। એક કારણ એ પણ છે કે લોકો વિચારે છે કે હિમાચલ જેવી આપત્તિ તેમના વિસ્તારમાં નહીં આવે
તો આવા સંજોગોમાં તેમણે શું કામ હોમ ઇન્સ્યોરન્સ લેવો? આ કારણથી લોકો સસ્તો હોવા છતાં ઘર માટે વીમો નથી ખરીદતા. જોકે અત્યારની સ્થિતિને ધ્યાનમાં લઈને આ વીમો ખરીદવો ખૂબ જ જરૂરી છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.